नमस्कार विद्यार्थीओ, आजे तारीख 8-10-2020 ना रोज आजे आपणे धोरण 5 માટેનું યુનિટ 4 એટલે કે એકમ 4 જે સુંદર સુંદર કવિતા છે એનો પાર્ટ 2 એટલે કે ભાગ 2 ભણીશું. ગઈકાલે આપણે ભાગ 1 ભણ્યા હતા અને ગઈકાલે તારીખ 7-10-2020 ના રોજ આપણે ધોરણ 12 માટેનો પાઠનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે ધોરણ 5 જેમાં તમારે કવિતા 4 ગુજરાતીમાં સુંદર સુંદર એનો ભાગ 2 ભણીશું. તો લેક્ચરમાં બન્યા રહેશો, કેમકે અમારો તો હેતુ જ છે, પ્રશ્ન તમારો અને સોલ્યુશન અમારો. નમસ્કાર વિદ્યાર્થીઓ, તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે સૌ મજામાં હશો. હવે આની આગળના લેક્ચરમાં આપણે ધોરણ 5 માટેનો જે આપણે કાવ્ય 4 સુંદર સુંદર એમાં પાર્ટ 1ની અંદર આપણે કવિતાની સમજૂતી મેળવી હતી. આજે આપણે પાર્ટ 2ની અંદર આમાં આવતા શબ્દ સમજૂતી, ભાષા સજ્જતા અને સ્વાધ્યાયના પ્રશ્નો વિશે માહિતી મેળવીશું, જે તમારો પાર્ટ 2 એટલે કે ભાગ 2 રહેશે. તો આપણે કવિતામાં એક શબ્દ આવીએ તો સરિતા. તો સરિતાનો અર્થ થશે નદી. ત્યારબાદ વિભુ, એનો અર્થ થશે ભગવાન અથવા તો ઈશ્વર. ઉષા, હવે જો આ ખાસ ધ્યાન રાખો, ઉષા સુંદર, નિશા સુંદર આપણે શબ્દ આવ્યો હતો, બરાબર. સવારે જ્યારે સૂર્ય ઉગે છે એ ઉગતા પહેલાં પૂર્વ આકાશમાં દેખાતા આછા રંગો અથવા તો પરોઢ અથવા તો સવાર. ફરીથી સમજી લે, ઉષા એટલે સવારે જ્યારે સૂર્ય ઉગે છે એ પહેલાં પૂર્વ બાજુ આકાશમાં, જો પૂર્વ બાજુ આકાશમાં જ દેખાય છે, કારણ કે સૂર્ય ક્યાંથી ઉગે છે? પૂર્વમાં, બરાબર. એટલે પૂર્વમાં આકાશમાં દેખાતા આછા રંગો અથવા તો પરોઢ અથવા તો સવાર, આને ઉષા કહેવામાં આવે છે. આપણે કાવ્યમાં પંક્તિ આવી હતી ઉષા સુંદર નિશા સુંદર, બરાબર. ત્યારબાદ આવે છે નિશા એટલે કે રાત. પછી આવે છે ઉપવન એટલે કે નાનકડો બગીચો, એની સમજૂતી મેં પણ આપ લોકોને આપી હતી. ગિરિવર એટલે કે પર્વત. સમીર પવન. હૈયું એટલે કે દિલ. તો આ હતી શબ્દ. હવે આપણે જોઈશું ભાષા સજ્જતા. હવે સજ્જતા એટલે શું એ આપ લોકોને મારે સમજાવવાની જરૂર નથી, કેમકે આની પહેલાં મેં સમજાવી દીધું હતું આગળના લેક્ચરમાં, જે તમારો આગળનો પાઠ હતો એની અંદર, કે સજ્જતા એટલે કે તૈયારી, ભાષા માટેની તૈયારી, જેમાં અલ્પવિરામ, પૂર્ણવિરામ, અર્ધવિરામ, કાકપદ ઘોડી, આશ્ચર્યચિહ્ન, આ બધી વસ્તુ, બરાબર. એ સિવાય વિશેષણ, બરાબર, સર્વનામ, પછી આજે આપણે ભાષા સજ્જતામાં છે પુનરુક્તિ. પુનરુક્તિ એટલે પુનઃ ઉક્તિ, પુનઃ પ્લસ ઉક્તિ. હવે ઉક્તિ એટલે કે પંક્તિ, ઉક્તિ એટલે પંક્તિ, અને પુનઃ એટલે કે ફરીથી આવતી. તો હવે આ પુનરુક્તિનો મતલબ તમને સમજાઈ ગયો હશે વિદ્યાર્થી મિત્રો. પુનઃ વત્તા ઉક્તિ, ઉક્તિ એટલે કાવ્યની પંક્તિ, અને પુનઃ એટલે કે ફરીથી આવતું, એટલે કે કાવ્યમાં ફરીથી આવતો હોય શબ્દ એને પુનરુક્તિ કહેવામાં આવે છે. કાવ્યમાં ભાવ કે અર્થનું મહત્ત્વ દર્શાવવા. જો કાવ્યમાં કોઈ પણ ભાવ કે એમાં શું કહેવા માગે છે અથવા તો એનો અર્થ શું છે એનું જ્યારે મહત્ત્વ દર્શાવવાનું હોય ને, દર્શાવવા શબ્દ કે વાક્યખંડનું, કાં તો શબ્દ કાં તો આખા વાક્યખંડનું પુનરાવર્તન એટલે કે ફરીથી બોલવામાં આવે તેને પુનરુક્તિ કહે છે. વિદ્યાર્થી મિત્રો હવે સમજી ગયા ને. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ. નહીં નાથ, નહીં નાથ, ન જાણો કે સવાર. તો જો અહીં નહીં નાથ, નહીં નાથ બે વખત આવેલું છે, પુનરાવર્તન થયેલું છે, બરાબર. આ વાક્યખંડનું અથવા તો શબ્દનું પુનરાવર્તન થયેલું છે. પછી છે હળવે 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 હરજી મારે મંદિરે આવ્યા રે. તો જો અહીં હળવે 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 આ છે શબ્દનું પુનરાવર્તન છે, બરાબર, એટલે પુનરુક્તિ કહેવાય છે. સુંદર સુંદર સૂરજ સુંદર ચાંદો સુંદર. તો જો અહીં સુંદર 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 કેટલી વખત આવેલું છે એટલે આ શબ્દ છે એનું પુનરાવર્તન કરવામાં આવ્યું એટલે એને શું કહે છે? પુનરુક્તિ. તો હવે તમને પુનરુક્તિનો ખાસો એવો ખ્યાલ આવી ગયો હશે. તમારી પાઠ્યપુસ્તકમાં, આખા પાઠ્યપુસ્તકની અંદર કવિતામાં આવી જ્યાં જ્યાં પુનરુક્તિ હોય એ શોધીને તમે પ્રેક્ટિસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે આવે છે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો. ચાલો તો એમાં શું છે જોઈએ. હવે જે કંઈ હું અહીંયા સમજાવું છું એ તમારે જ્યાં જ્યાં ટેક્સ્ટ બુકની અંદર જગ્યા આપી હોય, માની લો કે આમાં જગ્યા નથી આપી તો એ પ્રશ્ન આમાં નથી લખવાના, બરાબર. પરંતુ જગ્યા આપી હોય એને આ ટેક્સ્ટ બુકમાંય લખવાનું છે અને આ તમામ પ્રશ્નો છે. પછી ભલે આમાં જગ્યા આપી તો પાકી નોટમાં નથી લખવાનો એવું નહીં, પરંતુ આને પાકી નોટમાં પણ લખવાના રહેશે. ચાલો જોઈએ આપણે
સ્વાધ્યાય પ્રશ્ન પહેલો, આ તમામ પ્રશ્નો છે હું તમને લખીને વોટ્સઅપમાં મોકલી આપીશ. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. એક પહેલાં પ્રશ્ન લખવાનો વિદ્યાર્થી મિત્રો, બરાબર. આકાશમાં શું શું સુંદર દેખાય છે? તો આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારા, સુંદર વાદળ સુંદર દેખાય છે. પછી બીજો પ્રશ્ન, કવિના મનમાં બધું જ સુંદર જોઈને શો વિચાર આવે છે? કવિ કહેતા હતા ને દરેક પંક્તિમાં, એવું થાતું મુજ મનમાં, એટલે કે મારા મનમાં એવું થાય છે. તો અહીંયા જવાબની શરૂઆત કઈ રીતે કરશું? મેં તમને આગળના લેક્ચરમાં પણ શોર્ટ રીત શીખવી હતી. આપણે જે પ્રશ્નનો પહેલા શબ્દ હોય ત્યાંથી જવાબની શરૂઆત થાય. તો પ્રશ્નના પહેલા શબ્દો આ છે, તો ત્યાંથી જવાબની શરૂઆત થશે. કવિના મનમાં બધું જ સુંદર જોઈને, હવે સોની જગ્યાએ જવાબના શબ્દો આવે, વિચાર આવે છે કે, સો નીકળી ગયું બરાબર, સોની જગ્યાએ જવાબના શબ્દો, વિચાર આવે છે કે આ બધું બનાવનાર ઈશ્વર કેવા સુંદર હશે. પછી ત્રીજો પ્રશ્ન, પરોઢ અને રાત સુંદર છે, કાવ્યની કઈ પંક્તિમાં આ ભાવ વ્યક્ત થયો છે? તો કે પરોઢ અને રાત સુંદર છે. પછી કાવ્યની કઈ પંક્તિમાં? તો એની જગ્યાએ જવાબ આવશે, તો આપણો જવાબ આમ બનશે, પરોઢ અને રાત સુંદર છે આ ભાવ કાવ્યની કઈ પંક્તિમાં વ્યક્ત, કઈ પંક્તિની જગ્યાએ જવાબના શબ્દો આવશે? તો આપણે ગોતીએ પરોઢ અને રાત, તો પરોઢ એટલે હમણાં જ આપણે શબ્દ સમજૂતી વિદ્યાર્થી મિત્રો મેળવી, પરોઢ એટલે તો આ કાવ્ય પંક્તિમાં છે. ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન ઉપવનગીરીવર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં, એવું થાતું મુજ મનમાં. તો એ કાવ્ય પંક્તિનો ભાવ આ કાવ્ય પંક્તિની અંદર રહેલી છે, બરાબર. તો એ તમારે લખી નાખવાનું રહેશે. પરોઢ અને રાત સુંદર છે કાવ્યની કઈ પંક્તિમાં છે? તો કે પરોઢ અને રાત સુંદર છે કાવ્યની કઈ પંક્તિની અંદર છે? તો આટલું આપણે લખવાનું આવશે, ઉષા સુંદર, નિશા સુંદર. પછી આ છે, ધરતી પર શું શું સુંદર દેખાય છે? તો આપણે જવાબ લખવાનો છે, ધરતી પર, હવે તમે પ્રશ્નમાં અહીંયા પહોંચ્યા, જો સ્ટેપ બાય સ્ટેપ જોતા જશો તો ક્યારે પણ ભૂલ પડશે નહીં, શું શુંની જગ્યાએ જવાબ આવી જશે. ધરતી પર હવે ક્યાં પહોંચ્યા તમે, શું શું, તો એ નીકળી જશે, એની જગ્યાએ જવાબ આવી જશે ધરતી પર. તો ચાલો આપણે જોઈએ બાળમિત્રો, ધરતી પર ક્યાં ક્યાં આવશે? આ આવશે નહીં, આવે આ નહીં આવે. હં, સરિતા, સરોવર, પછી વન, ઉપવન, ગિરિવર, પંખી, માછલી અને સમી, બરાબર. આટલું ધરતી પર સુંદર દેખાય છે. ચાલો પછીનું આપણે પ્રશ્ન બીજો, ઉદાહરણ પ્રમાણેના શબ્દ જોડકા કાવ્યમાંથી શોધીને લખો. ઉદાહરણ, સૂરજ, તો કે ચાંદો, બરાબર. તો આવા જોડકા આપણે લખવાના છે, એને વિરોધાર્થી શબ્દ લઈ ગયો. જો સુરત, તો કે ચાંદો, એવું. બીજું જોડકો આપણે, ઉષા, તો નિશા. માછલી, તો પંખી, બરાબર. પછી છે કવિતા, તો જીવન. ભાષા, આશા. તો આ જોડકા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. આપણે અહીં કેટલા લખવાના છે? એક, બે, ત્રણ અને ચાર. અહીંયા ટેક્સ્ટબુકમાં પણ લખવાનું છે અને પાકી બુકમાં પણ લખવાનું છે. ટેક્સ્ટબુકમાં જગ્યા હોય ત્યાં લખી જ નાખવાનું છે અચૂક, બરાબર. હવે ત્રીજો પ્રશ્ન છે, નીચેના દરેક શબ્દ માટે કાવ્યમાં કયો શબ્દ પ્રયોજાયો છે? વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ ખાસ ધ્યાન રાખજો, પ્રયોજાયો એટલે કે ઉપયોગ થયો છે. નીચેના દરેક શબ્દ માટે કાવ્યમાં કયો શબ્દ પ્રયોજાયો છે તે આપણે અહીંયા લખવાનું છે. માની લો કે આ સૂર્ય છે, તો એના માટે કયો કાવ્યમાં શબ્દ પ્રયોજાયો હતો, ઉપયોગ થયેલો હતો, તો એ આપણે ગોતવાનો રહેશે. તો જો એના માટે સૂરજ, બરાબર. પછી છે જંગલ, તો વિદ્યાર્થી મિત્રો નહીં આવ્યું હતું, વન ઉપવન ગિરિવર આવ્યું હતું, તો વન આવશે. પછી પવન, તો એના માટે આવ્યું હતું સમીર.
પછી છે આકાશ, તો એના માટે આવ્યું હતું આભ. જોઈ લઈએ છે તો આકાશ માટે શું આવ્યું હતું આપણે, બરાબર આભ છે ને અહીંયા જો. પછીનો શબ્દ આપણે જોશું પ્રભુ, તો એના માટે શું આવ્યું હતું વિભુ. વિભુ હશે તો કેવા સુંદર. પછી આવશે કાવ્ય, તો કાવ્ય માટે શું આવ્યું હતું કવિતા. શબ્દ આવ્યો હતો ને કવિતા સુંદર, જીવન સુંદર, બરાબર. તો કવિતા, તો કાવ્યમાં આપણે જે અહીંયા સૂચના આપી હતી, જો સૂચના સમજો ને તો આપણું મોટાભાગનું સોલ્યુશન છે લગભગ થઈ જાય. નીચેના દરેક શબ્દ માટે કાવ્યમાં કયો શબ્દ પ્રયોજાયો છે તે લખો, કયો શબ્દનો પ્રયોજાયો એટલે કે ઉપયોગ થયો છે આપણે લખવાનું હતું. પછી આપણે છે પ્રશ્ન ચોથો, નીચેનો ભાવ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો. હવે બાળ મિત્રો, તમારે પરીક્ષાની અંદર એક તો કાવ્યની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, એ 5 માર્ક્સનો પૂછાય છે, અને એક આ પ્રશ્ન છે ખાસ 5 માર્ક્સનો પૂછાય છે કે કાવ્યની પંક્તિ કયો આ ભાવ દર્શાવે. આ ભાવ છે એટલે કે આ જે કહેવાનો મતલબ છે, આ ભાવ છે એ કાવ્યની કઈ પંક્તિમાં રહેલો છે. તો એના માટે આપણે સરે, જ્યારે આપણે સરે અથવા તો આપણા ટીચરે જે કંઈ આપણને કવિતા સમજાવી ત્યારે આપણે ધ્યાન રાખવું પડે. પરોઢ, જંગલ, બગીચો અને પર્વત સુંદર લાગે છે, તો તેને બનાવનાર પ્રભુ કેવા સુંદર હશે એવું મારા મનમાં થાય છે. ચાલો તો પરોઢનું આપણે ગોતશું. તો પરોઢ એટલે પહેલાં તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે સાહેબે સમજાવ્યું હતું પરોઢ એટલે ઉષા. તો આપણે કંઈ નથી કરવાનું, આપણે ઉષાવાળી કાવ્ય પંક્તિ શોધવાની છે, કારણ કે પરોઢ એટલે ઉષા થાય. તો જો આ કાવ્ય પંક્તિ સેમ આ લખેલી છે એ રીતે તમારે લખવાની છે, બરાબર. અલ્પવિરામ આવતું તો અલ્પવિરામ જો, અહીંયા અલ્પવિરામ છે. પછી સગડીનો સ આવતો તો સગડીનો સ જ કરવાનો છે. માથે મીંડું આવતું તો માથે મીંડું કરવાનું છે, બરાબર. પછી અહીં ગિરિવરમાં રસ્વ આવતી હોય ગિરિવરમાં તો એ રસ્વ જ કરવાની છે, બરાબર. ખાસ કરીને અલ્પવિરામ પૂર્ણ ચાઇટને ડોટ 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 આમાં આવે છે ગિરિવર પછી તમે જોઈ શકો છો અહીં, તો એ પણ કરવાનું છે. આ બધી વસ્તુનો ખાસ ધ્યાન રાખવાનું છે, અને તો જ આપણે આ ભાવ સમજાવવાની જે પંક્તિ પૂછાશે એમાં આપણે પૂરા 5 માર્ક્સ મેળવી શકીશું. તો એ કાવ્ય પંક્તિ આ થશે ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવર, વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં, એવું થાતું મુજ મનમાં. તો આપણે એ ભાવ દર્શાવતી પંક્તિ આ છે જે આપણે શોધી, જેને આપણે યોગ્ય વિરામ ચિહ્નો એટલે કે અલ્પવિરામ, પૂર્ણવિરામ, માથે મીંડું, હસ્વ, દીર્ઘ તમામ વસ્તુનું ધ્યાન રાખીને એક કાવ્ય પંક્તિ આપણે લખવાની રહેશે. ચાલો તો હવે ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ. હવે એ પંક્તિ છે તમારે આ લીટીઓમાં પણ લખવાની છે અને અલગ પાકી નોટમાં પણ આ પ્રશ્ન અને આ બધું સાથે લખીને લખવાની છે, બરાબર. પછી પ્રશ્ન 5મો, નીચેના શબ્દ ઉચ્ચારણની ચોકસાઈ સાથે મોટેથી બોલો ને લખો. માત્ર અહીંયા લખવાનું, જો અહીંયા સૂરજ બોલાય છે એમ નથી બોલાતું, સૂરજ સિટીવાળો સ નથી બોલાતો, સૂરજ એમ ન બોલાય, આમ ન બોલાય, આ સિટીવાળો સ છે, સૂરજ એમ નથી બોલાતું, પણ શું બોલાય છે સામાન્ય સૂરજ. પછી જો આમાં સરિતા એમ નથી બોલતા આપણે, સરિતા ખાલી સરિતા, સિટી નથી બોલી, અહીંયા સરોવર એમ નથી બોલાતું પણ ખાલી બોલીએ છીએ સરોવર. પછી નિશા, જો શા બોલું છું, નિશા નથી બોલતો, નિશા. પછી સમીર ને એમ નથી બોલતો, સમીર, સમજાણું. પછી શાંત, જો આમાં સિટી વગેરે છે, જો હું બોલું તમે બરાબર જોજો, શાંત. પછી આશા, જો શા બોલું છું તો એમ નથી બોલતો, આશા, આશા, બરાબર. પછી અહીંયા ખાસ ધ્યાન રાખ્યું વિશાળ, અહીંયા એમ નથી બોલતો હું વિશાળ, પણ મીંડાવાળો સ બોલું છું, જો સિટી વાગે છે મારે સ બોલતા, વિશાળ. પછી ચંદ્ર અને માછલી, બરાબર. તો એ તમામ શબ્દો છે સૂરજ અહીંયા લખવાનો છે, સરિતા અહીંયા, સરોવર અહીંયા, નિશા અહીંયા, સમીર અહીંયા, પછી શાંત અહીંયા, આશા અહીં લખવાનું છે, વિશાળ અહીં લખવાનું છે, ચંદ્ર અહીં લખવાનું છે, માછલી અહીં લખવાનું છે. પણ ખાસ ધ્યાન રાખવાનું છે આ બધામાં અહીંયા લીટીમાં ટીંગાડીને લખવાના છો, કારણ કે ગુજરાતીમાં નિયમ છે, બરાબર, લીટીમાં ટાંગીને જ અક્ષર લખવાનું. હવે મેં તમને વાત કરી હતી કે હજી એક પ્રકારનો પ્રશ્ન પૂછાય છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, એમાં આગળના શબ્દ આપેલા હોય, પાછળના શબ્દ આપેલા હોય. તો જે આપણે ભાવ સમજ્યા હતા એ જ આવશે, કારણ કે પરોઢ સુંદર, તો જો ઉષા સુંદર છે, એ જ કાવ્ય પંક્તિ પાછી અહીંયા લખવાની છે. તો આપણે લખશું, શું લખશું,
ઉષા સુંદર, પછી અહીંયા લખશું નિશા સુંદર, માત્ર આટલું જ લખશું, બરાબર. સુંદર વન ઉપવન ગિરિવર, બરાબર. સુંદર વન ઉપવન ગિરિવર, પછી વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મૂજમનમાં. પછી લખવાનું છે માછલી સુંદર, પંખી સુંદર, સુંદર ધરતી શાંત સમીર. કારણ કે અહીં આપણને લખેલું હતું શાંત સમીર સુધી, બરાબર. હવે આવે છે પ્રશ્ન 7. નીચે આપેલા શબ્દને શબ્દકોષના ક્રમમાં ગોઠવો. હવે જ્યારે મેં તમને આની પહેલાં લેક્ચર લીધો હતો ત્યારે વાત કરી હતી, શબ્દકોષના ક્રમમાં ગોઠવવાની વાત હોય ત્યારે પહેલાં સ્વરોથી શરૂઆત કરવાની. સ્વરો કયા કયા છે ગુજરાતીના? તો કે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ ને અહ. આ બધા અમ, આ બધા સ્વરો છે, બરાબર. તો આ સ્વરમાંથી તો કોઈ આ શબ્દો આપેલા છે? સ્વરમાંથી તો નથી ને કોઈ. જો સ્વરમાંથી હોય તો એ જ પહેલો આવશે, ધ્યાન રાખજો. તો જો હમણાં હું બોલ્યો અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, એમાંથી જો ઉ આવે છે તો ઉપવન, તો એ પહેલા નંબરમાં ઉપવન લખશું. એટલે નિયમ છે શબ્દકોષના ક્રમમાં ગોઠવાનો કે જો પહેલાં સ્વરથી થતો શબ્દ હોય, શરૂ થતો આમાંથી કોઈ, તો એ તમારે પહેલાં લખવાનો છે. તો ઉપવન કરી નાખ્યું. હવે સ્વરથી શરૂ થતા કે છે જો આ વૈધા બધાય નથી, તો હવે કલમ ખડી જાય. કવાળો છે નથી, ખવાળો નથી, ગ નહીં, હા ગ, તો ગિરિવર લખશું. હવે માની લ્યો કે એક ગિરિવર છે ને એક ગગન છે, તો કયો પહેલો લખશો? તો પહેલાં ગગન લખશો. તો પાછું બારાખડી જોવાની, કારણ કે ગિરિવરમાં ગી આવે છે ને ગગનમાં ખાલી ગ આવે છે. તો તમે બારાખડી બોલો તો ગ ગા ગી, તો ગ પહેલાં આવે છે, ગી પછી આવે છે, બરાબર. એટલે એક સરખા બી એક સરખી તો ધ્યાન રાખવાનું છે. ચાલો ગિરિવર અહીંયા લખ્યું, પછી ગ, પછી ઘ છે નથી, ચ નથી, છ નથી, જ ના, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, આ ધ છે તો ધરતી, તો ધરતી અહીંયા લખશું. ન, હા તો નિશા, તો નિશા અહીંયા લખશું. પ, ફ, પ, હા તો પંખી અહીંયા લખશું. ફ, બ, પ, મ, આ તો માછલી અહીંયા લખશું. હવે પૂરું થઈ ગયું. તો હવે આગળ ય, ર, લ, વ કંઈ બોલવાની આપણે જરૂર નથી. તો હું એટલા માટે બોલ્યો હતો કે તમને ખ્યાલ આવે, બરાબર. તો હવે ખાસ ધ્યાન રાખવાનું કે પહેલાં અ, આ, ઈ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમવાળા હોય આ શબ્દોમાંથી કોઈ, તો એ પહેલાં લખવાના છે, બરાબર. પછી માની લો કે આમાં પણ અજગર છે અને આમળા છે, તો બે અવાળા છે, તો કયો લેશો પહેલાં? તો એમાં પહેલાં અજગર લેશો, કારણ કે આપણે અ, આ, ઈ બોલો તો અ પહેલાં આવે છે, આ પછી આવે છે, બરાબર. એ જ રીતે કલમ ખડીયામાં માની લો કે ગિરિવર, બરાબર. અને બીજો છે ગગન, તો કયો પહેલાં લેશો? તો બે ગ આવે છે, આઈ ગ ને આઈ ગ, તો પાછું બાર અક્ષરી જોવાની. તો ગની લાઈન બોલો, ગ, ગા, ગી, તો એમાં કયો પહેલો અક્ષર આવે છે? ગ. અને ગી તો પછી આવે છે, તો પહેલાં ગગન લખશું ને પછી ગિરિવર લખશું. તો પછી આવે છે હવે પ્રવૃત્તિ. પુસ્તકાલયમાંથી પ્રકૃતિ ગીતો મેળવી સંગ્રહ પોથી બનાવો. તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, આપણે જે કવિતા ભણ્યા સુંદર સુંદર, એ પ્રકૃતિ ગીત હતું. જો પ્રકૃતિ ગીત શું છે? એ સાહિત્યનો પ્રકાર. ગુજરાતી છે ને વિદ્યાર્થી મિત્રો, એક સાહિત્ય છે, એટલે કે સાહિત્યનો પ્રકાર છે, એનો પ્રકાર છે, બરાબર. તમારે નવલકથા આવે, હાઈકુ આવે, દુહા આવે, છંદ આવે, નિબંધ આવે, આ બધા સાહિત્યના પ્રકારો છે. એમાં આપણે સુંદર સુંદર જે કાવ્ય ભણ્યા હતા એ પ્રકૃતિ ગીત છે, એનો કાવ્ય પ્રકાર, બરાબર. એનો કાવ્ય પ્રકાર છે પ્રકૃતિ ગીત, બરાબર. સાહિત્યમાં આવા પ્રકારો આવે છે. હવે આપણું પ્રકૃતિ ગીત હતું સુંદર સુંદર, તો આવા તમારે પુસ્તકાલયમાંથી પુસ્તકો મેળવીને પ્રકૃતિ ગીત મેળવીને આવી સંગ્રહ પોથી તમારે અલગ નોટમાં બનાવવાની છે. પરંતુ સ્કૂલ ચાલુ નથી એટલે આપણે આ પ્રવૃત્તિ કરશું નહીં. તો અહીં આપણો પાર્ટ છે, આ પાર્ટ 2 હતો આપણો સુંદર સુંદર કવિતાનો. આની પહેલાં મેં પાર્ટ 1 આપ્યો હતો, એ અહીં હું આ પાર્ટ 2 છે પૂર્ણ કરું છું. આશા રાખું છું આપને છે આ પાર્ટમાં ખૂબ જ મજા આવી હશે બાળ મિત્રો, અને ખૂબ સારી રીતે સમજાઈ ગયો છો. આપનો દિવસ શુભ મંગલમય રહે. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.